પાંસ જરાશી વાગી ગઈને વાંસ જીવડું ખટકે છે કંઈ અંદર અંદર, જરા જુદી દ્રષ્ટિથી મેરું તો ડગે કે ગંગાસતીના પદને આમ જોઈએ તો, કે ફાંસ જરાશી વાગી ગઈને વાંસ જીવડું ખટકે છે કંઈ અંદર અંદર, પરબારું લે હડી કાઢ તું હાંફી જઈને અટકે છે કંઈ અંદર અંદર, ધૂળમાં ચકલી નાય ને એને થાય કે આ લે દરિયા દરિયા ઉમટ્યા છે કંઈ, ધૂળમાં ચકલી નાય ને એને થાય કે આ લે દરિયા દરિયા ઉમટ્યા છે કંઈ, પછી હવાથી ડીલું છે ને છટકે એવું છટકે છે કંઈ અંદર અંદર, અને બાર શાખમાં આસો પાલવ કોક બનીને મોરે શ્રીફળ પછી વધેરો, બાર શાખમાં આસો પાલવ કોક બનીને મોરે શ્રીફળ પછી વધેરો, લખી લાભને શુભ ઉગાડી સાંકળ થઈને લટકે છે કંઈ અંદર અંદર, ફાંસ જરાશી વાગી ગઈને વાંસ જીવડું ખટકે છે કંઈ અંદર અંદર. જરા જુદી દ્રષ્ટિથી આ ઉર્મી ગીતને જોઈએ તો કદાચ ગંગાસતીની સહેજ આ પદની નજીક પહોંચી શકાય. પણ આવી ઉર્મીસભર રચનાઓ લખવા માટે વિનોદભાઈની કલમ ખૂબ જાણીતી છે. હવે પછીની પ્રસ્તુતિ એ ગાર્ગીબેનની એક લોકપ્રિય પ્રસ્તુતિ છે, આઇકોનિક પ્રસ્તુતિ છે. જો એ અહીંયાથી રજૂ ન કરવામાં આવે તો આ કાર્યક્રમ અધૂરો છે. વિનોદભાઈની જ રચના, વિનોદ જોશી, સ્વરાંકન અમર ભટ્ટ અને કંઠ ગાર્ગીબેન. સખી મારો સાયબો સુતો, સખી મારો સાયબો સુતો, મીડી ફાનસ ઓલવી ખાલી પડખે પર